ગાંધીનગરમાં રોડની કામગીરીમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ગાંધીનગર સરગાસણ ટીપી 9 વિસ્તારની ઘટના સામે આવી જ્યાં રોડ પર પાર્ક કરેલી કાર હટાવ્યા વગર જ કામગીરી કરી દેવામાં આવી. રોડ પર ડામરના પેચ વર્કમાં ઘોર બેદરકારી. ગાડીની નીચેના ભાગે રોડ જ ન બનાવ્યો, ગાડીની ફરતી રોડ બનાવી તંત્રએ કામગીરી પૂર્ણ કરી દીધી. આવી ઘોર બેદરકારી બદલે જવાબદારો સામે ક્યારે કાર્યવાહી થશે તે સવાલ. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આ પહેલા આ પ્રકારનો કિસ્સો આપણે ઉત્તર પ્રદેશમાંથી સામે આવેલો જોયો હતો અને તે વખત અનેક સવાલ ઉઠ્યા હતા, પરંતુ હવે આપણા ગુજરાતમાં ગાંધીનગર એટલે કે ગાંધીનગરમાં કઈ રીતે બેદરકારી ગાંધીનગર નગરપાલિકાની તમે જોઈ શકો છો. કઈ રીતે ટીપી 9 વિસ્તારમાં જ્યાં કાર પાર્ક કરેલી હતી તે પાર્ક કરેલી કારને હટાવ્યા વગર જ નવો રોડ બનાવવાની કામગીરી કરી દેવામાં આવી. મુખ્યમંત્રીએ મેટ્રો રેલની ફેઝ 2ની કામગીરીનું નિરીક્ષણ કર્યું છે. મોટેરાથી ગાંધીનગરના રૂટની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું. ફેઝ 2માં 6 કિલોમીટરમાં રૂટમાં ચાલી રહી છે કામગીરી. રેલવે રૂટ અને સ્ટેશનની કામગીરીનું સર્ચ નિરીક્ષણ કરવામાં આવ્યું. નિરીક્ષણ કરી મુખ્યમંત્રીએ કામગીરીની માહિતી મેળવી. મુખ્ય સચિવ રાજકુમાર અને મુખ્ય અગ્ર સચિવ કૈલાશ નાથન, મુખ્ય સલાહકાર હસમુખ અઢિયા અને મેટ્રો રેલ કોર્પોરેશનના ચેરમેન તેમની સાથે ઉપસ્થિત રહ્યા.